11:11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું જે રીતે વિગતો આવી રહી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર ખાડામાં એક રિક્ષા ખાબકી છે. 10 ફૂટ ઊંડા ખાડામાં ડ્રાઈવર રિક્ષા લઈને પડ્યો છે. રાત્રિના અંધારામાં તેને ખાડો ન દેખાયો. ભર ચોમાસે કોર્પોરેશનની બેદરકારીનો તે ભોગ બન્યો. રિક્ષા ચાલક ખાડાની ફરતે જે રીતે બેરિકેડ ન લગાયા હોવાથી તે ખાડામાં ખાબક્યો. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી. લીકેજ લાઇન માટે ખોદવામાં આવ્યો હતો ખાડો. ખાડામાં પડેલી રિક્ષાને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાત્રિના અંધકાર દરમિયાન આ રિક્ષા ખાડામાં ખાબકી હતી. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આટલો મોટો ખાડો છે છતાં પણ કોઈ પણ પ્રકારના બેરિકેડ લગાવવામાં નહોતા આવ્યા અને અંધકાર એટલો બધો હતો કે આટલો મોટો ખાડો ન દેખાયો. એટલે એક અનુમાન એ પણ લગાવી શકાય છે કે સ્ટ્રીટ લાઇટ પણ અહીંયા નહીં હોય અને જેના કારણે આ રિક્ષા ખાડામાં ખાબકી છે. જોઈ શકાય છે કેટલો મોટો ખાડો છે. આ ખાડામાં ખાબકેલી રિક્ષાને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતે પણ સવાલ કરી રહ્યું છે, ગંભીર દુર્ઘટના થાય આ સમગ્ર આવી ઘટનાઓમાં તો જવાબદાર કોણ? બસ મોટા ખાડા ફરતે બેરિકેડ કેમ નથી મૂકવામાં આવતા? ભર ચોમાસે આટલી મોટી બેદરકારી શા માટે? અંકિત તમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતની આ ઘટના બની છે, જે રીતનો આ આટલો મોટો ખાડો પડ્યો જેમાં આખી રિક્ષા સમાઈ ગઈ, બેરિકેડ નહોતા આસપાસ, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અંધકારમાં ખાડો ન દેખાય તો શું સ્ટ્રીટ લાઇટ પણ નહોતી રસ્તા પર? હા જી બિલકુલ જાનવી, તમને જણાવી દઉં કે વડોદરા મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂટી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ વડોદરા શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા હતા કે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે 95 થી 100% પતી ગઈ છે. પરંતુ ત્યારે એમને સવાલ કરવામાં આવ્યો હતો કે ખાડા બાબતે, ત્યારે એમને કીધું છે કે ત્યાં આગળ ખાડા ખોદે ત્યાં આગળ બેરિકેડ મારવામાં આવ્યા, બોર્ડ મારવામાં આવે છે. પરંતુ આ જે સંપૂર્ણ જે નમૂનો છે, આજે જે ગુરુકુળ ચાર રસ્તા પાસે જે રાત્રિના સમયે જે રિક્ષા જે ખાબકી ગઈ છે, આખી નાખી રિક્ષા જે ખાડાની અંદર ખાફી ગઈ, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કેટલું સાચું કહી રહ્યા છે. કારણ કે જો બેરિકેડ કે કશું લગાવેલું હોત તો કદાચ આ રિક્ષાને, જે રિક્ષામાં અંધારું હોત તો પણ આ રિક્ષાને લાઇટના કારણે એમને દેખાઈ જતું. પરંતુ અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળે છે કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે બોર્ડ મારવામાં નહોતું આવ્યું. જ્યારે બીજી બાજુ રાત્રે વરસાદના કારણે તમામ જે લાઇટો જે વિસ્તારની હતી તે પણ બંધ હતી, તેના કારણે કદાચ આ રિક્ષા જે છે તે ખાડામાં ખાફી હોય. પરંતુ જો બેરિકેડિંગ માર્યું હોત તો આ કદાચ ઘટના ન બની. હાલ શું પરિસ્થિતિ છે, રિક્ષાને બહાર કાઢવામાં આવી શકે કેમ, અને જે રિક્ષા ચાલક હતો તેનું કોઈ નિવેદન સામે આવ્યું છે કેમ? જી બિલકુલ જાનવી, તમને જણાવી દઉં કે હાલ જે સમય છે તેના આગળ રિક્ષા બહાર કાઢવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. રિક્ષા ચાલક જે ફોન હતો તે હજુ સામે નથી આવ્યો, કારણ કે જે રિક્ષા ચાલક છે ગભરાઈ જવાના કારણે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો રાતના સમયને, હજુ સુધી પણ આવ્યો નથી. પરંતુ જે ઘટના સ્થળે જે પોલીસ પણ છે તે જે રિક્ષા નંબરના આધારે જે છે તે જે રિક્ષા ચાલક છે તેની શોધખોળ હાથ ધરશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું વડોદરા શહેરનું બિલકુલ અંકિત, આગળ પણ આપણી પાસે વિગત મેળવીશું. વિપક્ષ નેતા અમીર રાવત અમારી સાથે પણ અહીંયા ફોન લાઈન ઉપર જોડાઈ ચુક્યા છે. અમીર જી સૌપ્રથમ તો સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. જે રીતે આ આટલો મોટો ખાડો પડ્યો છે, આખી રિક્ષા ખાડામાં સમાઈ ગઈ છે, ના તો કોઈ બેરિકેડ હતા, ના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ હતી, શું કહેવું છે, શું પ્રતિક્રિયા છે આપની આ સમગ્ર ઘટના પર? સૌ પ્રથમ તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ જ્યારે વરસાદ આવવાનો હોય ચોમાસામાં લગભગ 15 જૂનની આસપાસ તમામ કામ સેફ સ્ટેજ પર લાવીને એને ફિનિશ કરી દેવા જોઈએ. તો આ રીતના ખાડા ચોમાસામાં કેમ છે એ પહેલો પ્રશ્ન, અને જો કોઈ ઇમરજન્સીમાં ખાડો હોય કાં તો રસ્તો બેસી ગયો હોય તો એની કામની ગુણવત્તા પર બી સવાલ ઉભા થતા હોય છે. અને જો આવું થયું હોય તો તાત્કાલિક ધોરણે કોર્પોરેશનના અધિકારીઓએ ત્યાં જઈને બેરિકેડિંગ કરી અને પ્રોપર સાઇનેજીસ કરવા જોઈએ, જે રીતના જેથી આ રીતની દુર્ઘટના ના થાય. એટલે આ ત્રણેય લેવલ ફેલિયર ઇન્ડિકેટ કરે છે કોર્પોરેશનનું. એક તો જે કામની ક્વોલિટી છે, ક્વોલિટી બાબત ચાડી ખાય છે. સેકન્ડલી, ખાડો પડ્યા પછી એને પ્રોટેક્શન નહીં આપીને નિષ્કાળજી જાહેર થાય છે. અને ત્રીજી વાત છે કે કોર્પોરેશનમાં ચોમાસાની પ્રી મોન્સૂનની મોટી મોટી વાતો થતી હોય ને, પ્રી મોન્સૂન પછી આ રીતના કેવી રીતના કામ થાય છે, આ તમામ વસ્તુ બાબત તપાસ માંગી લે એવો વિષય છે ને, અમે ચોક્કસ આ બાબતે રજૂઆત કરીશું. બિલકુલ અમીરજી, આ તો એક આવી આ ઘટના સામે આવી કે જેમાં આખી રિક્ષા ખાબકી ગઈ, પરંતુ વડોદરા શહેરમાં કેટલી જગ્યા પર ભૂવા પડ્યા છે અને થોડાક જ વરસાદમાં જે પાણી ભરાવાની સમસ્યા વડોદરાવાસીઓને સામનો તેનો કરવો પડે છે આ પરિસ્થિતિઓનો, તો એને લઈને વિપક્ષ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી શકે કે? અનેક વખત ચોમાસા પહેલા બી આ બાબતે અમે ધ્યાન દોર્યું હતું, દરેક વખતે લેખિતમાં રજૂઆત કરીએ છીએ.
અને ડિમાન્ડ કરીએ છીએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં જ્યાં વર્ષોથી વોટર લોગિંગ થાય છે એમાં યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો ને એ સમસ્યાઓ દર વર્ષે સેમ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એ કઈ રીતના એક્સેપ્ટ કરી શકાય સમજ જ નથી પડતી. ફોર એક્ઝામ્પલ આપણે દાખલો આપું કે સ્ટેશન વિસ્તારનું જે ગરનાળું છે સ્ટેશનથી અલકાપુરીને જોડતું એ ગરનાળું દર ચોમાસામાં એક જ ઇંચ વરસાદમાં આખું જ ભરાઈ જતું હોય છે અને લોકોને ખૂબ હાલાકીનો સામનો થયો તો એનું પરમેનન્ટ સોલ્યુશન કેમ ના આવી શકે. દર વખતે અહીંયા વોટર લોગિંગની જગ્યાઓના નામ આવે લિસ્ટ આવે ને એ લિસ્ટ વર્ષોથી સેમ જ હોય છે તો એનો પ્રોપર નિકાલ નથી થતો. તદ ઉપરાંત જે નાળા અને બધામાં બ્લોકેજ એન્ક્રોચમેન્ટ થયેલું છે ડેબ્રીઝ ભરાયેલું છે એનો બી સમયસર નિકાલ નથી થતો ને એ કરવાની કોઈ પોલિટિકલ વિલ અમને જોવાતી બી નથી. અમે રજૂઆત વિપક્ષ તરીકે ધારદાર રજૂઆત કરીએ છીએ, તમામ લોકો રજૂઆત કરે છે કાઉન્સિલર્સ, પણ આ દિન સુધી આની કોઈ એક્શન લેવાતી હોય એવું અમને નજરમાં નથી આવ્યું. બિલકુલ અમિતજી આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો જે રીતે અહીંયા આ વડોદરાની આજે ઘટના સામે આવી છે, કોર્પોરેશનની બેદરકારીનો ભોગ આ રિક્ષા ચાલક બન્યો છે જેની આખી રિક્ષા આટલા મોટા ખાડામાં ખાબકી ચૂકી છે. ના આસપાસ કોઈ બેરિકેડ છે, ના સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી અને જેના કારણે અંધકારમાં આ રિક્ષા ખાડામાં ખાબકી. અને હવે વાત કરીશું વરસાદના બીજા રાઉન્ડની. રાજ્યમાં મેઘરાજાના બીજા રાઉન્ડ જામી ચૂક્યો છે અને ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે અને જેને લીધે કેટલીક જગ્યા પર પાણી પણ ભરાયા છે. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોજિયા સહિત અનેક વિસ્તારની નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જેના લીધે તળાજાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેર અને ગોંડલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ગોંડલમાં અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. ઉપરાંત રાજકોટ પોપટપરા નાળામાં પણ પાણી ભરાયા છે. નાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત બોટાદ શહેરમાં પણ ભારે વરસાદને લીધે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં એક ફૂટ જેટલું પાણી ભરાવાના લીધે સમસ્યા સર્જાઈ છે. તો સુરેન્દ્રનગર પંથકમાં પડેલા વરસાદથી પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લખતરથી લીલાપુર વચ્ચે આવેલા ગરનાળામાં સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ હતી. જો કે સ્કૂલ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ સલામત રીતે તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા. તો ખેડામાં પણ ભારે વરસાદથી નડિયાદના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાતા લોકો ફૂટપાથ પરથી જવા મજબૂર બન્યા. તો બીજી તરફ સુરતમાં દરિયામાં નાહવા પડેલો યુવક ડૂબ્યો હતો, જેની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી અને જવાનોએ રેસ્ક્યુ કરીને યુવકનો જીવ બચાવ્યો. અરવલ્લીમાં પણ જળબંબાકાર થતાં જીવનપુરથી ગડાદરનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી તથા આણંદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા, જ્યાં સતત 2.5 કલાક ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે ગણેશ ચોકડી, ચોકસી બજાર, ગામડી વડ, અમૂલ ડેરી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ગુજરાતમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ 5 દિવસ રહેશે. 5 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 7 અને 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ. 7 અને 8 જુલાઈ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલે 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો 8 તારીખે કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 65% વરસાદ થઈ ચૂક્યો છે. जैसे मोस्टली जो रेनफॉल ज़्यादा रेनफॉल साउथ गुजरात रीजन में और सौराष्ट्र में रहेगा. 7 तारीख को 8 तारीख को रेनफॉल बेल्ट शिफ्ट रहेगा नॉर्दर्न पार्ट ऑफ गुजरात, इवन नॉर्दर्न पार्ट ऑफ सौराष्ट्र कच्छ में भी भारी से अति भारी और एक्सट्रीमली हेवी रेन होने का संभावना है. सारे ऑल 5 डेज के लिए वार्निंग दिया गया है.
फिशरमैन वार्निंग डे 3 यानी 7, 8, 9 तक रहेगा। अहमदाबाद में भी भारी बारिश हो सकता है, भारी बारिश होने का संभावना आज नहीं है, आज और कल नहीं है, लेकिन परसों से है। अभी जो पूरे गुजरात में चल रहा है, अभी एक्सेस में चल रहा है, मोर देन 100% रेनफॉल हुआ है। और देखा जाए तो सौराष्ट्र कच्छ में 65% ऑफ सीजनल रेन जितना होना चाहिए उससे 65% हो चुका है। इवन गुजरात रीजन में भी काफ़ी अच्छा खासा रेन हुआ है, लगभग 15-20% रेन हो चुका है सीजनल रेन से, 20% तो मेघराजा ने जे रीते धमाकेदार बैटिंग जोवा मळशे आवनारा दिवसों में भारे वरसाद की आगाही कराई है। अमदावाद में पण भारे वरसाद की आगाही कराई है तो केटलाक जिल्लाओं में रेड अलर्ट पण आपवामां आव्यो छे। जोरदार वरसाद बीजा राउंड की शुरुआत थी चुकी है और 5 दिवस सुधी राज्य मोटा भागना विस्तारों में भारे थी अति भारे वरसाद आवी शके छे। तर आपने मैप ने माध्यम थी पण बतावानो प्रयत्न करीशुं के केवी रीतनो वरसादी माहोल जे छे ते आपणे जोवा मळशे। आज 9 जिल्ला में सावधानी राखवानी जरूर छे। जे आ रेड कलर नो भाग जोई रह्यो, 8 इंचथी वधु वरसादनी जे शक्यता छे ए खास करीने बतावी रह्यो छे के कया जिल्लाओं में रेड अलर्ट आपवामां आव्यु छे। 4-8 इंच वरसादनी शक्यता छे। ओरेन्ज कलरना जे जिल्लो छे, खास करीने वलसाड में आप जोई शको छो कि ज्यां 4-8 इंच करता पण वधु वरसाद पड़ी शके छे। अने हवे वात करीए 2.5-4 इंच वरसादनी जे शक्यता छे। आ तमाम जे येलो पार्ट बतावामां आवे छे, जे तमाम जे येलो हाईलाइट करवामां आवी छे, जामनगर छे, अमरेली छे, गीर सोमनाथ छे, आ बाजू वडोदरा छे, छोटाउदेपुर छे, सूरत छे, नवसारी छे, डांग छे, आ तमाम जे जिल्लाओ छे त्यां 2.5-4 इंच सुधी वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। आजे आ तमाम जे 9 जिल्लाओ छे त्यां सावधानी राखवानी जरूर छे। हवे बात करीए आवतीकालनी एटले के 7 तारीखनी वात करीए तो 7 तारीखे कया जिल्लामां सावधानी राखवानी जरूर छे। 8 इंचथी वधु वरसादनी शक्यता जे रेड कलरनो भाग जोई रह्या छो, भावनगर अने अमरेली साथे आणंद, आ 3 एवा जिल्ला छे कि ज्यां रेड अलर्ट आपवामां आव्यु छे। तो जे आ ओरेन्ज कलरना जोई रह्या छो कि ज्यां 4-8 इंच वरसादनी शक्यता छे, सुरेन्द्रनगर छे, बोटाद छे, भरूच छे, सूरत छे, नवसारी छे, वलसाड छे, आ तमाम जे जिल्लाओ छे कि ज्यां 4-8 इंच सुधीनो वरसाद पड़ी शके छे। अने हवे 2-4 इंच जेटलो वरसाद अमदावाद, राजकोट, जूनागढ़, गीर सोमनाथ, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, आ तमाम जे जिल्लाओ छे कि ज्यां 2-4 इंच सुधीनो वरसाद आवतीकाले रहेवानी शक्यता व्यक्त करवामां आवी छे। वात करीए हवे 8 तारीखनी तो 8 જુલાઈએ 16 જિલ્લાઓ માટે સાવધાની રાખવાની જરૂર છે। આ તમામ જે રેડ કલરનો ભાગ જોઈ રહ્યા છો, કચ્છ છે, જામનગર છે કે જ્યાં 8 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, તો સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર આજે તમામ જિલ્લાઓ છે કે જ્યાં 4-8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને 2-4 ઇંચ સુધીનો વરસાદ આજે યલો કલરના તમામ જે ભાગ જોઈ રહ્યા છો આ સમગ્ર મેપમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આ તમામ જે યલો કલરના તમે પાર્ટ જોઈ રહ્યા છો ત્યાં 2.5-4 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે જે રીતે વરસાદને લઈને આ આગાહી કરાઈ છે, વાત કરીએ 9 જુલાઈની તો 9 જુલાઈએ 6 જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે જે રીતે આ યલો પાર્ટ તમે આખા મેપમાં જોઈ રહ્યા છો કે જ્યાં 2-4 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે, આ બાજુ કચ્છ, ભુજ, મોરબી, જામનગર, દ્વારકા અને તેની સાથે નવસારી અને વલસાડ 9 તારીખે આ તમામ જે જિલ્લાઓ છે કે જ્યાં 2-4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। એટલે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા દિવસો માટે તે આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો। આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોડાસા નજીક જીવનપુરથી ગળાદરનો જે રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। મણિપુર કંપા નજીક પુલનું કામ શરૂ હતું, ડાયવર્ઝન આપતા એમાં પણ પાણી ભરાયા છે। રસ્તો બંધ થતા 10થી વધુ ગામોના લોકો અટવાયા છે, પુલના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા છે। અરવલ્લીમાં વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોડાસા નજીક જીવનપુરથી ગળાદરનો જે રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। મણિપુર કંપા નજીક પુલનું કામ શરૂ હતું, ડાયવર્ઝન આપતા એમાં પણ પાણી ભરાયા છે અને જેના પગલે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। 10થી વધુ ગામોના લોકો તેના કારણે અટવાયા છે, પુલના પાણી આજુબાજુના ખેતરોમાં પણ ફરી વળ્યા છે। અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો, મોડાસા, મેઘરજ અને ભિલોડામાં 2-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાયા છે, પાણી ભરાતા વાવેતરને નુકસાન થયું છે। મોડાસાના ઉમેદપુર, જીવનપુર પાસેના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે।
રાજકોટમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. પોપટપરામાં વરસાદના કારણે પાણી ભરાયા છે. નાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. રાજકોટના ગોંડલમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઉમવાડા અંડરબ્રિજમાં પાણી કમર સુધી ભરાઈ ગયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા બસ અટવાઈ હતી. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રોજિયા સહિત અનેક વિસ્તારની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તળાજાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ધસમસતા વેગે પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો છે. સામકાંઠે જવા લોકોએ જેસીબી મશીનનો સહારો લેવો પડી રહ્યો છે. તો બોટાદ શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના સાળંગપુર રોડ પર આવેલું રેલવે અંડરબ્રિજમાં 1 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ ખેડામાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ભારે વરસાદથી નડિયાદના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા છે. ગરનાળામાં પાણીના કારણે લોકો ફૂટપાથ પરથી જવા મજબૂર થયા છે. વાહન ચાલકો સાઇડમાં ફૂટપાથ પરથી જતા જોવા મળી રહ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો બોટાદ શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. શહેરના સાળંગપુર રોડ પર આવેલું રેલવે અંડરબ્રિજ 1 ફૂટ જેટલું પાણી તેમાં ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. બોટાદ શહેરમાં ગત મોડી રાત્રિના પડેલા મુશળધાર વરસાદના પગલે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના એવા અનેક વિસ્તારો છે કે તે સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ ગઢ મોડી રાત્રિના પડેલા મુશળધાર વરસાદના પગલે શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલો આ રેલવે અંડરબ્રિજ કે જ્યાં દર વર્ષે પાણી ભરી જવાની પરિસ્થિતિ સર્જાય છે. હાલ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સાળંગપુર રોડ ઉપર અત્યારે 1 ફૂટથી પણ વધારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નાના વાહનો પસાર ન થઈ શકતા. તો અનેક જે ફોરવ્હીલ ચાલકો છે તે પણ જીવના જોખમ પોતાનું વાહન પસાર કરવા નથી માંગતા, કારણ કે પાણીમાં વાહન નાખવાની સાથે જ વાહન બંધ થઈ જાય છે અને કંઈક ને કંઈક વાહન છે તેને નુકસાન થાય છે. એટલે હાલ તો અત્યારે વાહન ચાલકો છે અહીંથી પરત નીકળી રહ્યા છે. તો અનેક વાહનો પોતાના જીવના જોખમ અહીંથી વાહન પસાર કરતા પણ નજરે પડે છે. નગરપાલિકા હોય કે તંત્ર હોય, દર વર્ષે આની આ જ પરિસ્થિતિ હોય છે, પરંતુ અહીં પાણી નિકાલ માટેની કોઈ પરિસ્થિતિ વહીવટી તંત્ર કરવા દ્વારા આવતા નથી, તેને કંઈક ને કંઈક વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાની જીવાધુરી ગણાતો ખોડિયાર ડેમ છલકાઈ ગયો છે અને શેત્રુંજય નદી બંને કાંઠે વહી રહી છે. આ સમાચાર અમરેલી પંથકના ખેડૂતો સહિત તમામ લોકો માટે ખુશી આપનારા છે, પરંતુ જિલ્લાનું જ એક ગામ એવું છે જ્યાં ખોડિયાર ડેમ છલકાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને આ ગામ છે આંબરડી. જી હા, ગામમાં પસાર થતી નદી લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે. આંબરડી ગામની બાજુમાંથી પસાર થતી આ નદીના સામે કાંઠે ખેડૂતોના ખેતરો આવેલા છે. જો લોકોને ખેતરમાં જવું હોય તો નદીના પાણીમાંથી તરીને જવું પડે છે અથવા 14 કિલોમીટર ફરીને જવું પડે છે. આ કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી અને ખેતરનો ઉભો પાક રોજ સહિતના પશુઓ, જે રોજડા સહિતના પશુઓ છે, તે ખાઈ જાય છે. ખેત મજૂરો પણ મળતા નથી, વાહનો પણ લઈ જઈ શકાતા નથી. આશરે 200 જેટલા ખેડૂતોને દર ચોમાસે આવી હાલાકી ભોગવવી પડે છે. જો હાલ પૂરતું દિવસ દરમિયાન ઓછું પાણી છોડવામાં આવે તો થોડા અંશે રાહત મળી શકે છે. સાથે જ ગામના લોકોની માંગ છે કે નદી ઉપર 1 પુલ બનાવી આપવામાં આવે તો આ સમસ્યા ઉકેલાય તેમ છે.
આ માટે ગામ લોકો વર્ષોથી રજૂઆત પણ કરતા આવ્યા છે, પરંતુ તેમની સમસ્યા ઉકેલાઈ નથી. ત્યારે વર્ષોથી ચાલી રહેલી આવતી સમસ્યાને લઈને ઉકેલ આવે તેવી સૌ કોઈને આશા છે. ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો, આવતીકાલથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. મેઘરાજા ગુજરાતમાં ફરી ધબધબાટી બોલાવશે. 7-8 જુલાઈએ અત્યંત ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ફરી એકવાર મેઘમંડાણ થશે. આવતીકાલથી એટલે કે 6 જુલાઈથી રાજ્યના કેટલાય વિસ્તારોને ભારે વરસાદ ધમરોળશે. હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે અને તોફાની વરસાદ ખાબકી શકે છે. 6 તારીખથી રાજ્યમાં ચોમાસાના બીજા અને ધમાકેદાર રાઉન્ડની શરૂઆત થશે. 7 અને 8 જુલાઈના રોજ સૌથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં 7મીએ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકે છે વરસાદ. ત્યારબાદ 8મી જુલાઈએ ઉત્તર ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ તૂટી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારી સે અતિ ભારી બિન એક્સ્ટ્રીમલી હેવી રેન હોને કા સંભાવના હૈ. આજ આઇસોલેટેડ પ્લેસીસ મે ભારી બારિશ હો સકતા હૈ, ઓર કલ સે અતિ ભારી બારિશ એક્સ્ટ્રીમ સાઉથ ગુજરાત રિજિયન મે હો સકતા હૈ. પરસુ યાની 7 તારીખ અને 8 તારીખ 7th અને 8th જુલાઈ મે સબસે જ્યાદા બારિશ હોને કા સંભાવના હૈ. પહેલા વરસાદે જ રાજ્યમાં બખ્ખા બોલાવી દીધા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 65% વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં સિઝનનો 42% વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદનો બીજો રાઉન્ડ પણ આવી રહ્યો છે. વરસાદની આગાહી પહેલા જ મેઘરાજાએ વહેલી સવારે સુરતને દમરોળ્યું. ભારે વરસાદથી સુરતના રસ્તા બીટમાં ફેરવાયા. આગાહીના એક દિવસ પહેલા જ સુરત તરબો. સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ. સુરતી લાલાઓની સવાર ધોધમાર વરસાદથી શરૂ થઈ. વહેલી સવારથી જ સુરતમાં એટલો વરસાદ ખાબક્યો કે ચોતરફ પાણી જ પાણી થઈ ગયું. સુરતવાસીઓએ જાગીને જોયું તો રસ્તા જળબંબાકાર હતા. ગરનાળાઓ પાણીથી ભરાઈ ચૂક્યા હતા અને ચારે કોર બેટ જેવી સ્થિતિ હતી. રસ્તા પર ધસમસતા વહેતા પાણીના દ્રશ્યો અશ્વિની કુમાર વિસ્તારના છે. અહીં મુશળધાર વરસાદ વરસતા રસ્તા પરથી નદીઓ વહેતી થઈ. સુરતના ડાજણ, રાંદેર, ડુમસ, અઠવાલાઇન્સ, કતારગામ, વરાછા, પાંડેસરા, ઉધના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ મુશ્કેલી ભરી હતી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા કેટલાય વાહનો પાણીમાં ગરકાવ થયા. કેટલાક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. પાણીથી ભરેલા ગરનાળામાં રિક્ષા ફસાઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણીમાં અડધી રિક્ષા ડૂબી ગઈ છે અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચારે કોર જળભરાવની સ્થિતિ સર્જાતા સવારે વિદ્યાર્થીઓ અને દુકાને જતા વેપારીઓ પણ અટવાયા હતા. ગરનાળાથી અશ્વિની કુમાર રોડ ઉપર 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા. શાળાની ગેટ પાસે જ પાણીનો ભરાવો થતા નાના ભૂલકાઓને પણ શાળામાં જવામાં તકલીફ થઈ રહી હતી. શાળાઓ પાસે પાણીનો બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરીશું હવે રાત્રિના સમય થતા પથ્થરોના વરસાદની. બનાસકાંઠામાં પથ્થરોના વરસાદ મુદ્દે ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે. બેલીમાસમાં પાછલા 16 દિવસથી રાત્રિના સમય ચારે દિશામાંથી પથ્થરોનો વરસાદ થતો હતો. પથ્થરોના વરસાદથી લોકોમાં ભય પેસી ગયો છે. લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. પથ્થરો ક્યાંથી આવે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવે છે. ન્યૂઝ 18ના સંવાદદાતા રાત્રિના બિલીમવાસ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં 16મીના દિવસે પણ પથ્થરોનો વરસાદ યથાવત હતો. જો કે ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે, તેમજ તે વિસ્તારમાં પોલીસની ટીમ માટે પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે, જેના કારણે 16મા દિવસે માત્ર 2 પથ્થર આવ્યા હતા. પોલીસના પેટ્રોલિંગ બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ઓછો થયો છે. તો હવે આ પથ્થરોનો વરસાદ કોણ કરે છે અને ક્યાંથી કરે છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. બે વાગે પોલીસ હાજર હતી, પથ્થર આવ્યા, કોઈ મળ્યું નહીં. પોલીસે તપાસ બી કરી, કોઈ મળ્યું નહીં. આપણે આજે ખૂબ શાંતિનો થોડો માહોલ લાગે છે અમને, એટલે અમે બહાર ઉભા છીએ. હા, પોલીસનું પેટ્રોલિંગ વધ્યું છે, એના કારણે તે પણ ભયમાં આવી ગયો છે માણસ પણ. એટલે પથ્થર હવે બે જ પથ્થર આજે આવ્યા છે, ને પથ્થર રોજ આવતા જ રહેતા હતા.
ને 8 વાગ્યાના ચાલુ થાય એટલે રાતના 1 વાગ્યા સુધી પથ્થર આવે છે અને આ પોલીસનું પેટ્રોલિંગ વધ્યું એના પછી પથ્થર આવવાનું બંધ થયું તો પણ આજે 2 પથ્થર આવ્યા અને હવે માણસોના અંદરથી થોડો થોડો ભય ઓછો થાય છે શું માંગ છે માંગ તો એવી જ છે સાહેબ કે આ પથ્થર આવવાનું બંધ થઈ જાય જેમ બને એમ આ વસ્તુનો નિકાલ આવે કેમ કે નાના છોકરાએ કોઈને લાગે કોઈને ઈજા થાય હા 2-3 જણાની ઈજા પણ થઈ અને ગાડીઓના કાચ પણ તૂટ્યા બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર